નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા કૃષ્ણા પરમાર સાથે. સાધુ વાસવાણી રોડ ગુરુજીનગર વરસાદને કારણે લોકો ખૂબ જ પરેશાન છે, છતાં તંત્ર કોઈ જાતની તપાસ કરતું નથી. રાત્રે 12 વાગ્યાથી વરસાદ ચાલુ હોવાથી ત્યાંના લોકોના ઘરમાં ગોઠણ સુધી પાણી ભરાયેલા છે. ઘરની કોઈ ચીજ વસ્તુ રસોઈ બનાવવા જેવી રહી નથી. નાના છોકરાઓને સુડાવવા માટે પણ કોઈ જગ્યા નથી. બધી જગ્યાએ પાણી ભરાયેલા છે અને સિનિયર સિટીઝન પણ હું હેરાન છું. છેલ્લા 9 વર્ષથી આ લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તંત્ર કોઈ દિવસ ક્યાંની સંભાળ લેતું નથી. પરિમળે સુનાવા સમાચારો સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. અમારે અહીંયા આની પહેલા 1 વર્ષ પહેલા પાણી ભરાણું હતું ત્યારે અહીંયા અમે તોડ્યું હતું. આજે પાણી જવાની જગ્યા હતી પણ આ લોકો ત્યાં મંદિર બનાવી અને ત્યાં જાળી મૂકી દીધી છે એટલે અહીંયાથી પાણી જતું નથી. અને સામે જાળી મૂકી હતી અમે સવારે તોડી નાખી છે વહેલી 4 વાગે, કારણ કે આખી રાતનો વરસાદ આવ્યો છે. આ તમે જોવો જાળી અમે તોડી છે. આ બધા લોકો રાતના મહેનત કરીને જાળી તોડી અને આ જો સામે અમે તોડ્યું છે. અમે અવારનવાર આ લોકોને કહીએ છીએ કે અમને પાણી આ પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે અમારે, કારણ કે અમારા બધાના ઘરમાં પાણી ગરી જાય છે, બધાને નાના બચ્ચા છે, અહીંયા જીવ જનાવરની તકલીફ રહે છે. આ લોકો કંઈ ધ્યાન દેતા નથી. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એ લોકો ભાજપવાળા આવે છે, કોંગ્રેસવાળા આવે છે, બધા આવે છે. અમે આમ કરી દેશું, અમારે બીજું કંઈ જોતું નથી. આગળ જાવ એમ. આ જો અમે બધા રાતે 4 વાગ્યાના મહેનત કરીને કર્યું છે, 1-2 જણાને લાગ્યું છે. અત્યાર સુધી તો કોઈ હજી જમ્યા નથી, ચા નથી પીધી, કાંઈ નથી. કોઈ સત્તાવાળા કોઈ પૂછતા નથી કે તમે લોકોને શું ખરેખર તકલીફ છે. એ લોકોને આવવાની ફરજ છે કે ભાઈ તમારા ઘરમાં પાણી ગરી ગયું છે, આમ છે તેમ છે. બાકી બીજી પોઝિશનનું થાય છે તો ત્યાં એ લોકો બધું દેવા જાય છે, પૂછવા જાય છે. તો આ લોકોને કેમ નહીં, કેમ આ લોકો કોટરીમાં રહે છે એટલે આ લોકોને પૂછવા આવવાનો એ લોકોની ફરજ નથી આવતી. ગુરુજીનગર કોટર ગયો, ગુરુજીનગર સાધુ વાસવાણી વાડીના કોટર. ખાવા પીવાની કોઈ સગવડ છે જ નહીં. આ 3 દિવસથી વરસાદ ચાલુ છે, વરસાદ ચાલુમાં આ લોકો બે ઘર થઈ ગયા છે. આ બે ઘર વિસ્તારના માણસોની જરાક હાલત જોવો. ભાજપ વાળા આવીને એક જ વાત કરી જાય છે કે તમે જે કહેશો એ અમે કરી દેશું, તમે જે કહેશો એ અમે આપી દેશું. પણ શું આપ્યું, શું કર્યું, મહેરબાની કરીને જોવા આવો. આ લોકોના વિસ્તારમાં આ વિસ્તાર આખો ખરાબ થઈ ગયો છે. આ લોકો ઘરનાય નથી, બહારનાય નથી. અને અટાણે આ મંદિરની દીવાલ આ વર્ષો વર્ષ નડે છે. આ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આ મંદિરની દીવાલનો નિકાલ કરવો જોઈએ, કે આ એક મંદિરની દીવાલ સાટું થઈને 100 જણાના ઘર બે ઘર થઈ ગયા છે. 1200 જણા 1200 ઘર બે ઘર થઈ. મહેરબાની કરીને આ રાજકોટની હાલત બહુ ગંભીર છે ને, ખરાબ છે. અટાણે મહેરબાની કરીને ઈ જોવા આવો, તમે હાથ જોડી જોડીને મત લેવા આવો છો. પાણી જવું હોય તો ક્યાં જવાનું, કોના ફરિયામાં જવાનું, કયું હાલો તમે. હા બધું અમારે કેમ કેટલું સહન કરવાનું હોય. અમારે અવારનવાર આ પાણીનો નિકાલ થતો નથી. અમે ગમે એટલી વાર આ લોકોને કહેવી છે, એ લોકો આમાં કઈ ધ્યાન દેતા જ નથી. પાછળ મંદિર વાળા છે, એ લોકો અમે ગમે ત્યારે દિવાલ પાડીએ છીએ તો એ લોકો પાસે જાણી નાખે છે. અમને આ પાણીનો પરમનન્ટ સોલ્યુશન આવે ને એ રીતે અમે આ લોકોને કહીએ છીએ કે અમને એવો કંઈક રસ્તો કરી દો કે ગમે ત્યારે ગમે એટલો વરસાદ આવે તો અમારા ઘરમાં પાણી ન ગરે. આ જોવો અમારા ઘરની પરિસ્થિતિ જોવો.
અમારો સર સામાન બધું પલળી ગયું છે, ઘર વકરી પલળી ગઈ છે, લેડીઝ ને સંડાસ બાથરૂમ જવું હોય તો કઈ બાજુ જાય? અમારે પરમનન્ટ આ પાણીનો નિકાલ થાય ને એવું અમને સોલ્યુશન.